હેલો, ગુડ આફ્ટરનૂન મેડકો. આપણે ખેતર એની તેની ફરતી વાટ, ઓકે, એટલે કે ખેતર છે, આપણે તાર બાંધવો હોય તો આપણે શું શોધવું પડે? તો ત્યાં આપણે એની પરિમિતિ શોધવી પડે. પરિમિતિ એટલે શું? તો ખેતરની ચારે બાજુના માપનો સરવાળો, લંબાઈ, પહોળાઈ, ત્રિકોણ જે હોય એની હદનો આપણે સરવાળો કરતાં શીખ્યા છીએ, બરાબર છે? એ જુદા જુદા ખેતરો, એના જુદા જુદા માપ એ આપણે ભણી ગયા છીએ, બરાબર છે? આજે એક નવો પ્રશ્ન જોઈ લઈએ. આ પણ આપણે જોયું હતું, દરેક થોડુંક માપ આવ્યું એના આધારે આપણે બધા માપનો સરવાળો કર્યો. કેટલું દોરડું જોશે, કેટલું વધારે લાવવું પડશે, કેટલી લેસ છે, કેટલી વધારે લગાવવી પડશે, મીટરનું સેમીમાં રૂપાંતર, બરાબર, એ પણ આપણે શીખ્યા હતા કે 1 મીટર = 100 સેમી તો 4 મીટર = 400 સેમી. એવી રીતે આપણે પહેલાં મીટરનું સેમીમાં રૂપાંતર કરવાનું અને પછી આગળ દાખલો ગણવાનું, બરાબર છે? એટલા સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે નવા ટોપિક ઉપર જઈશું. તો આપણને અહીંયા હવે ચોરસ ગણો અને શોધો. આપણને આવી રીતે ચોરસ ખાના આપેલા હોય. જો તમારે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આપણને ટોટલ ચોરસ ખાના ગણવાના કે ત્યારે પહેલાં તમારે આખા ખાના ગણવાના, બરાબર છે? આખા ખાના ગણવાના. હવે બે અડધા ખાના સરખા થતા હોય તો બે અડધા ખાના બે ભેગા કરો એટલે એક ખાનું થાય, અને એકદમ અતિશય નાના ખાના હોય તો એને ગણતરીમાં લેવાના નહીં. એવી રીતે આપણે ચોરસો ગણવાના, કયા ચોરસની લંબાઈ, શેમાં સૌથી વધારે ચોરસ છે, શેમાં સૌથી ચોરસ છે એ આપણે જોવાનું. આપણે સામાન્ય રીતે તમારી પાસે 4 આકૃતિઓ છે, તમે જોઈ શકો છો કે સૌથી વધારે શેમાં હોય તો જે મોટી આકૃતિ હોય એમાં સૌથી વધારે ચોરસ હોય, આની અંદર સૌથી ઓછા ચોરસ હોય, આમાં 1, 2, 3, બરાબર, આ 4. અને હવે આ નાના નાના છે, બે એકદમ નાના હોય તો એને ગણવાના નહીં, બે અડધા હોય તો એને આખો ગણી લેવાનો. એવી રીતે આપણે ચોરસો ગણવાનું એક પૂછાતું હોય છે. હવે તમારી પાસે બોક્સ આપશે, આવી રીતનો પણ કોઈ દાખલા આવે છે, તમે એના રીતે ચોરસમાંથી ડિઝાઇનો, જુદા જુદા આકારો બનાવવાના હોય છે, બરાબર છે? હવે અહીંયા ચોરસની હોત તો આપણને અહીંયા 3 સેમી એની અંદર કીધું છે, તો ચારે બાજુ 3 સેમીનું માપ આપ્યું છે. હવે આપણે એક ખૂણો કાપવાનો છે, તો આપણને 1 સેમીના માપનો નાનો ચોરસ કાપો. તો આપણે આવી રીતે ચોરસ હોય તેની અંદર આ 3 સેમીનું છે, તો 3નું માપ અહીંયા 1 સેમીનો બે બાજુ માપ લઈએ, આ બાજુ પણ 1 સેમી, આ બાજુ પણ 1 સેમી, એનો એક કટકો કાપો. બીજાની અંદર એવી જ રીતે તમે વચ્ચેથી એક કાપશો. ત્રીજાની અંદર, તો દરેકની અંદર આપણને પ્રવૃત્તિ કરવાની કીધી છે, તે આપણે જુદી જુદી રીતે કાપીએ છીએ, બરાબર છે? અને પછી આપણે કેટલા ચોરસ કાપ્યા એ બનાવવાનું હોય છે, બરાબર છે? તો એવી રીતે જુદા જુદા દાખલાઓ છે. આની અંદર પણ ગોળ વર્તુળમાં છે, તો ગોળ દરેક હોકીનું મેદાન 91 મીટર 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે, ઓકે. તો લંબાઈ અને પહોળાઈ આપેલી હોય છે. ઉષા અને વંશ બંને દોડની શરત લગાવે છે. ઉષા અંદરના ભાગમાં દોડે છે, એક બહારના ભાગમાં દોડે છે, બરાબર છે? દોડની શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા આવ્યા 3 વર્તુળ છે, 1, 2 અને 3, બરાબર છે? તો 3 જણા જુદું જુદું રીતે દોડે છે. વલ્સ મૂસા કરતાં ઝડપી દોડે છે, છતાં પણ તે દોડમાં હારી ગઈ. કેમ? તો આપણે સમજી શકીએ છીએ કે એકને અંદર દોડવાનું છે, ઓકે. તો અંદરનું માપ નાનું હોય, બહારનું ગોળ વર્તુળ મોટું હોય છે, બરાબર, એને વધારે દોડવું પડે. સમજી શકાય કે નથી સમજી શકાતું? સમજી શકાય, બરાબર છે? આજે આ ચોપડીની થોડી થોડી જે માહિતી આપી છે તે લઈ લઈએ. આ શાળાનો બગીચો છે, બગીચો નંબર 1 અને બગીચો નંબર 2. ચલો, બગીચો 1 ચોરસ છે, બરાબર, વચ્ચે રસ્તો છે, અને બગીચો 2 લંબચોરસ છે, જે આપણે જોઈ શકીએ છીએ. બંને બગીચાની લંબાઈ એક સરખી છે તેમ નીતુ કેવી રીતે શોધશે? તો જો ભાઈ, બંને બગીચાની લંબાઈ સરખી ન હોય, અહીંયા આ ચોરસ છે તો અહીંયા જે માપ આપ્યું હશે તે આ લંબચોરસ છે, બરાબર. દરેકનું માપ અહીંયા 3 અને 4ના વિદ્યાર્થીઓ એક શાકભાજી માટે બગીચો બનાવવાનું નક્કી કર્યું. બંને વર્ગના વિદ્યાર્થીએ વિચાર્યું કે બગીચો 1 મોટો છે અને બંને બગીચો 1 જોઈતો હતો. ચલો, બધાને બગીચો 1 જ જોઈએ છે, પણ એવું નથી, બંને સરખા જ છે. આ ઊભો છે અને આ આડો છે, બરાબર છે? એ રીતે આપણે બગીચાનું માપ લંબાઈ અને પહોળાઈની આધારે શોધીશું, ઓકે. તો બંને લંબચોરસ જ છે, ચોરસ નથી. આ ઊભો છે અને આ આડો છે. આપણે સ્કેની મીટર પટ્ટીનું માપ લઈ બંને દોરવાના છે અને એના આધારે આપણે માપી શકીશું, બરાબર છે? એવી રીતે અહીંયા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની છે. અહીંયા આપણને પુસ્તકો આપ્યા છે, તો અહીંયા એવું કીધું છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 પુસ્તકો એક ટેબલ ઉપર સમાન રીતે ગોઠવો. એકને એક બીજી
એકની ઉપર એક આવવું જોઈએ નહીં, એવી રીતે તમારે ટેબલ ઉપર ગોઠવવાના છે. ઓકે, હવે અહીંયા આપણને ચિત્રો આપ્યા છે. ઓકે, તો અહીંને આમ કહે છે કે આપેલમાં ચિત્રમાંથી સૌથી મોટું પાંદડું કયું છે, સૌથી નાનું પાંદડું કયું છે. તો તમે જોઈ શકો છો, તમે આમાં ચોરસ ગણી તો તમને કયું પાંદડું સૌથી મોટું લાગે છે, આ પાંદડું સૌથી નાનું છે. તમારે એની અંદર જે ચોરસ આપ્યા હોય એ ગણવાના, એના આકારને આધારે આપણને ખબર પડે છે. બરાબર છે, કયું મોટું છે, કયું આ સૌથી નાનું છે, અને આ સૌથી આ પહોળાઈમાં વધારે છે. બરાબર છે, આ લંબાઈમાં વધારે છે. ઓકે, આવી રીતે આપણે એના ચોરસ દરેકના અંદર જે ચોરસના ખાના આપ્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, આમાં પણ એવું જ કરવાનું. એક ચોરસ હોય એના બે સરખા ભાગ થતા હોય તો બે ભાગનો એક ભાગ કરી નાખવાનો છે. ઓકે, તો અહીંયા હવે મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપનો કેટલા નાના ચોરસ આવેલા છે. ચાલો અહીંયા આપણને શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટે ઝડપી રસ્તો વિચારી શકો છો. ચલો આ વસ્તુ સમજવા જેવી છે. બરાબર, આપણે સમજીએ. અહીંયા આપણને ચોરસ આપ્યું છે. ચલો બે બાળકો છે, બે એક ગણશે આ રીતે કે ચલો ભાઈ 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, તો કે ભાઈ કેટલા છે, આડા 6 છે, ઊભા કેટલા છે, 1, 2, 3, 4, 5 અને 6. 6 ઊભા અને 6 આડા છે. તો મન એમ કહે છે કે ભાઈ આ ટોટલ ખાના 36 હશે. પૂર્વા એમ કહે છે કે ચલો હું ગણીને બતાવું. ચલો પહેલાં 6, બીજા 6, 6 ને 6, 12, એટલે 6નો ઘડીઓ 6 એકા 1, 6 દુ 12, 6 ત્રી 18, 6 ચોક 24, 6 50 30 ને 6 6 36, એટલે એને એક એક ખાનાની અંદર ટોટલ ગણ્યા તો બધી બાજુ 6, 6, 6 ખાના થાય છે, 36 થાય છે, થાય છે. તો કોઈ વખત આવી વસ્તુ બની જાય, તમારે ગણવાના હોય તો તમારે પહેલાં ઊભી હરોળમાં કેટલા છે અને આડી હરોળમાં કેટલા છે એ બંનેનો ગુણાકાર કરશો. તમે અહીંયા જોયું કે 1, 2, 3, 4, 5, 6, તો 6 આડા છે અને 6 ઊભા છે, તો 6 × 6 = 36, ટોટલ 36 ખાના હોવા જોઈએ. બોલો છે 36. સરસ, તો આ તમારો શોર્ટકટ હતો. જો શોર્ટકટ ના અપનાવો હોય તો એક ખાનાથી માંડીને બધા ખાના લાઈનસર ગણશું. પહેલાં ખાનામાં 6 થયા, બીજામાં 6 થયા, તો કે 6 ને 6 = 12 થયા. હજી પણ બુદ્ધિ દોડવી જોઈએ કે હવે તો ખબર પડે ને કે 1 × 1 = 6 છે, તો 6નો ઘડીઓ બોલો, 6 એકા 6, 6 દુ 12, 6 ત્રી 18, 6 ચોક 24, 6 50 30 અને 6 6, ટોટલ 36 ખાના થાય છે. ઓકે, આપેલા વાદળી લંબચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન તમે કરી શકો છો. ચલો આ કેટલી લાઈનો છે, 1, 2, 3, 4, કેટલી લાઈનો થઈ, 4. ચલો આ લાઈનમાં કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ચલો 8 છે. બરાબર, તો આપણે શું શીખ્યા, એક લાઈનમાં 8, તો હવે બીજી લાઈન કરો એમાં 8 આવશે, ત્રીજી લાઈનમાં 8 આવશે, ચોથી લાઈનમાં 8 આવશે. તો 8 × 4, મારા મત મુજબ 8 × 32 ખાના થવા જોઈએ. ચલો થાય છે કે નથી થતા, તો તમે એકસાથે આવી રીતે અહીંયા જેટલું કીધું છે એટલું દોરી અને પછી એના ખાના પ્રમાણે ગણી અને બતાવો. બોલો 32 થાય છે કે નથી થતા, થાય છે. જેમ આપણે અહીંયા કોઈ બી વસ્તુની અંદર સરખા હોય ત્યારે તમે આડા ગણી લો અને ઊભા ગણી લો. આડા 1, 2, 3 ને 4 થયા, કેટલા થયા, 4, અને આવી રીતે ગણ્યા તો 8 થયા. તો 8 × 4, 8 ચોક 32. ચલો પહેલા ખાનામાં લાઈનસર 8 આવ્યા, બીજામાં 8 આવશે, ત્રીજામાં 8 આવશે, ચોથામાં 8, 8 ને 8 = 16, 24, અને 24માં 8 ઉમેરો તો 32. થાય છે કે નથી થતું, થઈ જાય છે ને. બરાબર, આવી રીતે ખાનાઓ ગણવાની ટૂંકી અને સરળ રીતનો તમારે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આ રીતે આપણે 1 સેમીના ચોરસના ખાના પણ ગણીશું. અહીંયા આપણે ચોપડીની અંદર આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર છે, હવે આપણે આગળ સ્વાધ્યાયપોથીમાં આ ચેપ્ટરના જેટલા પણ દાખલા આપ્યા હશે તે આપણે કરીશું. ઓકે, તો ચલો આપણને જે રીતે ખાના ગણવાના કીધા છે, જે રીતે પાંદડાઓ ગણવાના કીધા છે, એ બધું જ આપણે પ્રવૃત્તિઓ કરી અને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આ હતું તમારું ચેપ્ટર. ઓકે, હવે આપણે આગળ સ્વાધ્યાયપોથીની અંદર આપણને જે રીતે દાખલાઓ આપ્યા હશે તે રીતે આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે.